કોંગ્રેસમાંથી દિગ્ગજોના રાજીનામાના દોર વચ્ચે હવે પેટા ચૂંટણીની ચર્ચા શરૂ થઈ. ખાલી પડેલી 5 બેઠકો પર મુરતિયાઓને લઈને અટકળો જામી. લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે. બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે, જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ કે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે, જેના કારણે જ ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર તો તમામ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ, પરંતુ તેની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે, જેમાં અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી પોરબંદર બેઠક ખાલી થઈ, વિસાવદર બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલ ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરીને કેસરિયો કેસ ધારણ કરતા વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાથી વાઘોડિયા બેઠક ખાલી થઈ ગઈ છે, જ્યારે ખંભાત બેઠક પર પણ ચિરાગ પટેલે રાજીનામું આપતા તે બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, અને વિજાપુર બેઠક પરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા સીજે ચાવડા રાજીનામું આપતા વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. ત્યારે હવે ભાજપ આ 5 બેઠકો પર કયા મુરતિયાઓને ઉતારશે તેને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે, અનેક અટકળો પણ જામી રહી છે. જોકે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે મોટાભાગે પક્ષ પલટુઓને જ ભાજપ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે.